અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે

સૃષ્ટિ તમસતાપ સં અંતરે સુખ સમજણનું ઠરે રેવા શક્તિ દાયની સત્ય સમુદા મુક્તિ મુક્તિદાય વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંહરે ગુરજરી વિશ્વરૂપ ને વરે ગુરજરી વિશ્વરૂપને વરે ગુરજરી વિશ્વરૂપને વરે આદરણીય શ્રી ગુણવંતભાઈ બરવાળિયા અને આપ સૌ શ્રોતાજનો વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા અનેક વ્યાખ્યાન શ્રેણીઓ ચાલે છે એમાંની એક વ્યાખ્યાન શ્રેણી છે ધર્મ તત્વ દર્શન વ્યાખ્યાન શ્રેણી આ શ્રેણી અંતર્ગત આજ સુધીમાં આપણે સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી પૂજ્ય શ્રી ભદ્રેશદાસ સ્વામીજી વિજયભાઈ પંડ્યા નરેશભાઈ વેદ જેમણે ઉપનિષદ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું કુમારપાળભાઈ દેસાઈ જેમણે સંત કબીર અને આત્મસિદ્ધિશાસ્ત્ર ઉપર વ્યાખ્યાન આપ્યું હતું આ જ શ્રેણીમાં આજે આપણે આદરણીય શ્રી ગુણવંતભાઈ પાસેથી શ્રી સંતબાલજી એક ક્રાંતિકારી સંત એના વિશે વ્યાખ્યાન સાંભળવાના છીએ ગુણવંતભાઈનો આમ પરિચય આપું તો ગુણવંતભાઈ મૂળ અમરેલીના પણ હાલ મુંબઈમાં વસે છે વ્યવસાયે સીએ પણ ધાર્મિક તત્વજ્ઞાન અને સામાજિક સેવાઓમાં અત્યંત વ્યસ્ત રહેનારી વ્યક્તિ છે ગુણવંદય એ સંતબાલજીના જીવનના ઊંડા અભ્યાસી તેની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ચીંચણમાં જે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ છે તેમાં પણ તેઓ અગ્રણી ભૂમિકા ભજવે છે એ ઉપરાંત ત્યાંથી નીકળતું સામયિક વિશ્વ વાત્સલ્ય એના તેઓ તંત્રી છે આમ દાર્શનિક અને તત્વજ્ઞાન વિષયોના પુસ્તકોના લેખક પણ ખરા એ ઉપરાંત સુંદર આયોજનના ઘડવૈયા છે એ સુંદર આયોજન એટલા માટે હું કહું છું કે એના દ્વારા આયોજાયેલા સેમિનારો એ અનેક સેમિનારોમાં એના ફળશ્રુતિ રૂપે એ પુસ્તકો પ્રકાશિત કરે છે પરંતુ એમની વિશેષતા એ છે કે કોઈપણ સેમિનાર જ્યારે પૂરો થાય એ પછી એમાં રજૂ થયેલા સંશોધન પત્રો પુસ્તક રૂપે આપણી પાસે લગભગ છ મહિને કે વર્ષે આવે છે પરંતુ ગુણવંતભાઈ બરવાળિયાનું આયોજન એવું કે સેમિનારના પ્રારંભે એ સેમિનારમાં જ તેઓ આવા પુસ્તકો પ્રકાશિત કરે છે અને આવા આ રીતે એમણે જ્ઞાનધારાના વિશેક પુસ્તકો પ્રકાશિત કર્યા છે અનેકવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ યોગદાન આપે છે દેવલાલીના કલ્પતરૂ સાધના કેન્દ્ર પ્રાણગુરુ જૈન સેન્ટર ઓરહમ્સ સ્પિરિચ્યુઅલ સેન્ટર એ ઉપરાંત અનેક સામયિકોના તંત્રી પણ છે તેઓ અનેક સમાચાર પત્રો અને સામયિકોમાં લેખો લખે છે એમને પ્રથમ જૈન પત્રકાર એવોર્ડ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો તેમના પુસ્તક વિશ્વકલ્યાણની વાટે માટેનો એવોર્ડ મળેલ છે એ ઉપરાંત એમના જૈન તત્વજ્ઞાન અને સાહિત્યના કાર્યો માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી યુકે તરફથી લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ પણ અર્પણ કરવામાં આવેલો છે તેઓ જૈન વિશ્વકોષની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમજ ગુજરાત ટ્રસ્ટના ટ્રસ્ટી છે તો આપણે એમની પાસેથી સાંભળીએ ધાર્મિક અને સામાજિક પરિવર્તનના યુગદ્રષ્ટા શ્રી સંત બાલજી એક ક્રાંતિકારી સંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વિવિધલક્ષી પ્રવૃત્તિઓથી માત્ર ગુજરાત જ નહીં પણ ભારતભર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં સર્વવિધિત છે આજે આ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલ તત્વદર્શન વ્યાખ્યાન શ્રેણી કે જેમનું સૌજન્ય ડૉક્ટર પ્રીતિબેન શાહને મળ્યું છે તેમની હું અનુમોદના કરું છું અને આ સંસ્થા સાથે હું વર્ષોથી જોડાયેલો છું અને એનું આ તકે હું ગૌરવ અનુભવું છું આજનો આપણો વિષય છે ક્રાંતિકારી સંત સંતબાલજી સંતબાલજીની વિવિધ સંસ્થાઓ સાથે પણ હું વર્ષોથી સંકળાયેલો છું જ્યારે સંતબાલજીના જીવન અને કવરને આપણે જો સમજવા હોય તો સમય ખંડના અલગ અલગ તબક્કામાં એમને આપણે સમજવા પડશે સર્વપ્રથમ એમના જન્મથી બાલ્યાવસ્થા તરુણ અવસ્થા અને યુવાવસ્થા એટલે કે એમણે જે દીક્ષા લીધી ત્યાં સુધીનો સમય પછીનો તબક્કો છે એમનો દીક્ષા પર્યાય અને દીક્ષા પર્યાય પછી દીક્ષામાં પણ એમનો મૌન એકાંતવાસ અને એમને જે સેવા સંસ્થાઓની સ્થાપના કરી એક મૌન એકાંતવાસ પછી એ એક નવા અવતરણથી નવા અવતારથી જ એ પાછા એકાંતનું મૌન તોડીને પાછા આવ્યા ત્યારે જે એમણે સમાજ સુધારાની ધર્મલક્ષી રાજકારણલક્ષી કાર્યો કર્યા ઉપરાંત જે જે સંસ્થાઓ કે જનહિતની પ્રવૃત્તિઓ કરવાવાળી હતી અધ્યાત્મ પ્રવૃત્તિઓ કરવાવાળી હતી સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ કરવાની હતી એ બધી સંસ્થાઓનો ઉદ્દેશ અને એનું કાર્યક્ષેત્ર આપણે સમજીએ અને ત્યાર પછી સંતબાલજીનું વિવિધલક્ષી સર્જન એ સર્જનને જો આપણે સમજીએ તો જ સંતબાલજીના જીવન કવરને આપણે પામી શકીએ છવ્વીસ ઓગસ્ટ ઓગણીસોને ચારને દિવસે મોરબી તાલુકાના ટોળ ગામમાં એમનો જન્મ થયો પિતા નાગજીભાઈ દોશી અને માતા મોતીબા બાલ્યકાળમાં પ્રાથમિક શિક્ષણ માટે ટોળમાં કોઈ સગવડતા હતી એટલે બે ધોરણ સુધી અરણી ટીમ્બામાં ભણ્યા અને ત્યાર પછી પોતાના મોસાળને ગામે સાત ગુજરાતી સુધી અભ્યાસ કર્યો સાત ગુજરાતીનો અભ્યાસ કર્યા પછી તેર ચૌદ વર્ષની ઉંમરે મામા સાથે એ મુંબઈ ગયા અને મુંબઈમાં શરૂઆતમાં કાપડના વેપારીને ત્યાં અને ત્યાર પછી એક પારસી સદગ્રસ્તને ત્યાં એમણે નોકરી કરી એ સમયે આઝાદીની ચળવળ ચાલુ હતી અને આઝાદીના એ ભાષણોના રંગે પણ રંગાયા અને સાથે સાથે સૌભાગ્યમની કે જે રાજસ્થાનથી અહીંયા ચાતુર્માસ માટે મુંબઈ પધાર્યા હતા એમના વ્યાખ્યાનો સાંભળી અને એમના જીવનમાં વૈરાગ્યના બીજ રોપાયા સાથે સાથે ઘાટકોપરમાં પૂજ્ય કવિવર નાનચંદ્રજી મહારાજ એમનો સત્સંગ કરતા એ વૈરાગ્યના બીજો એમના દ્રઢ થયા ટોળમાં માતા મોતીબાઈને ત્યાંના ઇમામે એક આગાહી કરીને કીધું કે તમારો પુત્ર સાધુ સંન્યસ્ત જેવું ઊંચું જીવન જીવશે અને એ આગાહી થતાં માતાએ દિવાળીબેન નામની કન્યા સાથે એમની સગાઈ કરી નાખી સંતબાજીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એ દિવાળીબહેનને મળીને કહે છે કે હું તો ભગવાન મહાવીરના પ્રવજ્યાના પંથે જવાનો છું તમારે પણ જો આ પંથમાં આવવું હોય તો સંતો તમને મદદ કરશે અને છતાંય જો આપને સંસારને રસ્તે જવું હોય તો એક ભાઈ તરીકે મારી આ વીરપસલીની ભેટ છે એમ કરી અને એમને સાડી આપી અને બેને પણ એમને અક્ષત તિલકથી ગોળની ગાંગડી ખવડાવી અને શુભેચ્છા પાઠવી સંતબાલજીને દીક્ષાના દ્રઢ વૈરાગ્યના ભાવોથી કુટુંબ પરિવારનું આજ્ઞા લઈ અને સૌભાગ્યમની પાસે જાય છે અહીંયા એમને એક જે વિચારધારા છે એનું આપણે એક સૂક્ષ્મ દર્શન કરવાનું છે કે જે સંત પાસેથી એમને વૈરાગ્યના બીજ પ્રાપ્ત થયા હતા એ સંત પાસે જઈ અને એ વાત કરે છે કે મારે પૂજ્ય નાનચંદ્રજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરવી છે જો આપની આજ્ઞા હોય તો ત્યારે સૌભાગ્યમની મહારાજની પોતાની ઉદાર દ્રષ્ટિ અને એમણે કીધું કે તમે કોઈ પણ સંપ્રદાયમાં દીક્ષા લ્યો પણ ભાગવતી દીક્ષા લઈ અને ભગવાન મહાવીરના વિતરાગ માર્ગે જાઓ એમાં અમારી અનુમતિ છે અમારી દીક્ષા છે અને તમારું કલ્યાણ થાવ સંતપાલજી ફરી મોરબી આવે છે અને કવિવરે નાનચંદ્રજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરે છે કે મને ભાગવતી દીક્ષાની આપની પાસે લેવાની ઈચ્છા છે એનો સ્વીકાર થાય છે અને નાનચંદ્રજી મહારાજ દીક્ષા પૂર્વેની તમામ તૈયારીઓ કરાવે છે એક દિવસ ઉપાશ્રયમાં આ યુવાન શિવલાલ નામ અને એ શિવલાલનું પ્રવચન સાંભળીને મોરબીના રાજવી લખધીરાજ સિંહ એટલા પ્રભાવિત થયા કે એને વ્યાખ્યાન પછી પૂજ્ય ગુરુદેવને પ્રાર્થના કરી કે આ પ્રબુદ્ધ પ્રજ્ઞાવંત યુવાન એમની દીક્ષા મોરબીમાં થાય એવી મારી ખૂબ જ ઈચ્છા છે ત્યારે સાથે રહેલા અધિકારીઓએ કીધું કે રાજન આપણા રાજ્યમાં જઈને દીક્ષા ઉપર પ્રતિબંધ છે ક્ષણની અંદર એમણે ફરમાન કરી અને લતી રાજે આ પ્રતિબંધને દૂર કર્યો અને એમણે ઘોષિત કર્યું કે રાજ્ય દ્વારા તમામ સુવિધાઓ સાથે જાન્યુઆરી ઓગણીસો ઓગણત્રીસમાં દીક્ષા મહોત્સવ મોરબીમાં થશે અને ખૂબ જ સુંદર રીતે આ દીક્ષા પાર પડી અને કવિવર નાનચંદ્રજી મહારાજે એ શિવલાનું નામ મુનિ સૌભાગ્યચંદ્ર રાખ્યું મુનિ સૌભાગ્ય ચંદ્રએ પૂજ્ય ગુરુવર્યોની નિશ્રામાં શટ દર્શન ભારતીય આગમો અને વિવિધ ધર્મોને દાર્શનિક પરંપરાઓનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ કર્યા પછી એ પરિકલ્પ થયા અને એમણે શતાવધાનના પ્રયોગ કર્યા શતાવધાનના પ્રયોગોમાં એ એટલા સફળ થયા કે ભારતભરમાં આ પ્રયોગોમાં એમની નામના થઈ અને એક શતાવધાની સંત તરીકે એમને ખૂબ જ પ્રસિદ્ધિ મળી એક દિવસ કવિવર્ય નાનચંદ્રજી મહારાજ ગુરુજીએ કહ્યું કે સૌભાગ્ય સહજ લબ્ધિને કારણે આવા કેટલાક વિશિષ્ટ પ્રયોગો આપણે કરી શકીએ પરંતુ જો આમાં જ આપણે અટવાઈ જશું આ સતાવધાનમાં જ તો કદાચ અહંકાર બી આવી જશે અને આમાં અટવાતા આપણી આધ્યાત્મિક સાધનાની પ્રગતિ કદાચ રૂંધાઈ પણ જાય સંતબાલજી ચિંતન કરે છે અને ચિંતન કર્યા પછી એને ગુરુનો પ્રતિછંદ સંભળાય છે કે અવધાનથી સાવધાન અને ત્યારે એ અવધાનના પ્રયોગો બંધ કરે છે એકવાર હરિજન બંધુમાં ગાંધીજીનો એકાંત અને મૌનનો મહિમા અને એકાંત અને મૌનના મૌનની તાકાત એના ઉપરનો એક વિશિષ્ટ લેખ આવ્યો એનું વાંચન ચિંતન નિધ્ય ધ્યાસન કરતાં સંતબાલજી અંતર્મનમાં ડૂબ્યું કરે છે અને એક વર્ષ માટે નર્મદા નદીને કાંઠે રણાપુર ગામમાં એક વર્ષ માટે મૌન એકાંતવાસનો નિશ્ચય કરે છે અને એ મૌન એકાંતવાસનો સ્વીકાર કરે છે આ મૌન સાધનામાં સંતબાલજી વિવિધ દર્શન વિવિધ સાહિત્ય અને વિશ્વની અનેક દર્શન પરંપરાનો અભ્યાસ કરે છે અને એ મૌન પછી જ્યારે એક નવા જ અવતારે બહાર આવે છે ત્યારે એમના વિચારોમાં જબ્બર પરિવર્તન આવ્યું છે અને મૌન પછી એ એક જાહેર નિવેદન બહાર પાડે છે કે જૈન સંતો દીક્ષા લીધા પછી સમાજ સુધારણાના કે જનહિતના કાર્યો ન કરે એવી કોઈ પણ મનાય ફરમાવવામાં આવી નથી જ્યારે હું દીક્ષા લીધા પછી એક વૈશ્વિક જનહિત અને વૈશ્વિક સામાજિક યોજનાનો ભાગ હોઉં ત્યારે મારે દરેક ક્ષેત્રની અંદર મારું પ્રદાન કરવું જોઈએ અને આ જ મહાવીરનો અનેકાંત વાત છે અને એમણે એનું આચરણ કરવાની ત્યારે શરૂઆત કરી એ સમયમાં હરિપુરામાં કોંગ્રેસ અધિવેશનમાં એ જાય છે અને ત્યાં ગાંધીજીનું પ્રત્યક્ષીકરણ થાય છે સમાગમ નથી થતો પણ વલ્લભભાઈ પટેલના કહેવાથી મોરારજી દેસાઈ સાથે મુલાકાત થાય છે અને ગાંધીજીના મજૂર કાર્યકરો અલગ અલગ સામાજિક ક્ષેત્રના સંગઠનોના આગેવાનો એ બધાની મુલાકાત થાય છે અને એ વિચારસરણી પછી એમની જનહિત કરવાની જે અંદરની ધારણાઓ છે એ પ્રતિબદ્ધ થાય છે અને ત્યાર પછી એ ખૂબ જ દ્રઢતાથી ભાલનળ કાંઠા વિસ્તારમાં ફરે છે અને કાંઠા વિસ્તારની અંદર એમણે જે નિરીક્ષણ કર્યું કે અહીંયા તો માત્ર પાણીની ચોરી જ નહીં પણ સ્ત્રીઓનું અપહરણ પશુની ચોરી દારૂ જેવા વ્યસનો શિકાર જેવા વ્યસનો શાહુકારોનું ખેતીવાડી કરતાં નાના ખેડૂતોનું શોષણ અને અસંખ્ય કુરિવાજોની બદ્ધિમાં આ આખો એ સમાજ ખતબદી રહ્યો છે અને દરિદ્ર થઈ રહ્યો છે તો આની સુધારણા માટે કાંઈક કરવું જોઈએ એવી વિચારણાથી ઓગણીસો ને સુડતાલીસમાં એમણે પૂજ્ય રવિશંકર મહારાજના પ્રમુખપણા નીચે અને પરીક્ષિતલાલ મજમુદારના મંત્રીપદ નીચે ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના કરી અને આ પ્રાયોગિક સંઘ એ કેટલા બધા એવા પ્રતિભાવંત લોકોનો એમને સહકાર મળ્યો ગુલામ રસૂલ કુરેશી છોટુભાઈ વસંતજી મહેતા મીરાબેન કાશીબેન ફલજીભાઈ ડાભી અને અંબુભાઈ શાહ નવલભાઈ શાહ આવા કેટલાક દિગંત લોકો એ આમાં સહયોગ આપ્યો અને આ સંસ્થાએ આજુબાજુના લગભગ અઠ્યોતેર જેટલા ગામોની અંદર જનહિતના કાર્યો વ્યસન મુક્તિના કાર્યો શાહુકારોને ના શોષણમાંથી ખેડૂતોને મુક્ત કરવાના કાર્યોનું એક સારું અભિયાન શરૂ કર્યું અને એ અભિયાનમાં એમને સરળતા મળી સફળતા મળી પણ સાથે સાથે એ અભિયાનમાં કેમ કે ગાંધીજીના વચનોથી ગાંધીજીના વિચારોથી એ પ્રભાવિત હતા કેમ કે એમનું જુહુમાં પણ ગાંધીજી સાથે મુલાકાત થઈ અને પ્રત્યક્ષીકરણ હરિપુરામાં થયું તો ગાંધીજીના વિચારોથી મુનિશ્રી સંતબાલજી એટલા પ્રભાવિત હતા અને મૌન એકાંતવાસ પછી એણે દીક્ષિત નામ સૌભાગ્યચંદ્રનો ત્યાગ કર્યો અને એણે એવું જાહેર કર્યું કે હું મારા ગુરુનો બાળ છું એ સંત છે અને હું એનો બાલ છું અને એણે જે સંતબાલ નામ રાખ્યું અને સંતબાલ નામકરણ પછી એમની જે પ્રજ્ઞા છે એ ખુલી અને કેટલા બધા અલગ અલગ વિવિધ સેક્ટરોમાં એમની ભાવના જૈન દર્શનની સેવાભાવ ઉજાગર કર્યો સાહિત્યનું સર્જન અને વિવિધ ક્ષેત્રની કેટલી બધી કાંઠામાં પંદર જેટલી અલગ અલગ સંસ્થાઓનું સ્થાપન અને એનું સંગઠન કર્યું રાણપુરમાં ખાદી ગ્રામોદ્યોગ મંડળની પ્રેરણા કરી પોતાના શિષ્ય સંતબાજી અને સૌભાગ્યચંદ્ર ની સફળતાને સમાચાર મળતા કવિર નાનચંદ્રજી મહારાજ ગુરુજી ખૂબ ખુશ થયા તેણે વ્યવહાર ધર્મ નિભાવવા માટે મુનિશ્રી સંતબાલજીને સંપ્રદાયમાંથી દૂર કરેલા પણ હૃદયમાં સ્થાન અકબંધ હતું ગુરુ શિષ્યનો સંબંધ એમ જ જળવાયો હતો ત્યારે આ બધી એમની પ્રવૃત્તિઓ જોતાં ગુરુ નાચંદ્રજી મહારાજે એક દિવસ જાહેરમાં કહ્યું કે સંત બાલ જૈન સાધુ નહીં પણ જગત સાધુ થવા સર્જાયેલા છે એમણે શુદ્ધિ પ્રયોગો દ્વારા ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘના એંસીથી સો ગામડાઓના પ્રશ્નો વિવિધ પ્રકારના જે પ્રશ્નો લવાદો સમસ્યાઓ હતી એ સોલ્વ કરી રંગપુરમાં એક મંદિર અને એ મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ કેટલીક જમીન અને ખેડૂતો આવતા હતા અને ખેડૂતોને એ જમીન હક ન આપતા અને પૂરો ભાગ પણ ન આપતા એટલે આ મંદિર દ્વારા જમીનનું શોષણ થતાં અહીંયા પ્રયોગ કરવામાં આવ્યો અને શુદ્ધિ પ્રયોગમાં સંતવાલજીએ એ આંદોલન કર્યું કે ટ્રસ્ટ થઈ મંદિરનું ધર્માદાનું અને એ આવું ભયંકર શોષણ જો ખેડૂતોનું કરતું હોય તો અન્યાય છે અને છેલ્લે મંદિરના ટ્રસ્ટીઓને અને ખેડૂતો વિજય થયો એવી જ રીતે ઓગણીસો અઠ્ઠાવનમાં જ્યારે દ્વિભાષી મુંબઈ રાજ્યના આંદોલનમાં અમદાવાદમાં તોફાનો થયા ત્યારે અહિંસક તોફાન રોકવા એ ઉપવાસ પણ કરવામાં આવ્યા અને એ શુદ્ધિ પ્રયોગના ઉપવાસ દ્વારા પણ કેટલીક સફળતા મળી આ ઉપરાંત એક ગામમાં એક વિધવા કે જેના ઘરમાં ચોરી થઈ એ ખબર પડી કે આ ચોરોએ ચોરી કરી છે પરંતુ સંતબાજીએ શુદ્ધિ પ્રયોગ દ્વારા ઉપવાસ કરી અને એ ચોરો પાસે ચોરી કબૂલાવી અને ચોરીનો માલ પરત અપાયો આમ શુદ્ધિ પ્રયોગ દ્વારા એંસીથી સો ગામમાં કેટલાક પ્રશ્નોનું સમાધાન મુનિષે સંતપાલજી દ્વારા કરવામાં આવ્યું પચીસ વર્ષ સુધી મુનિષે ભાલનળ કાંઠામાં સેવા કર્યા પછી એ મુંબઈમાં ઓગણીસો ને અઠ્ઠાવનમાં એમણે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ નામની સ્થાપના કરી એ સ્થાપનામાં હરિલાલ જયચંદ દોશી રતિલાલ મહેતા જેવા દુલિપજીભાઈ ખેતાણી જેવા આગેવાનોએ ખૂબ સહયોગ આપ્યો વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘના નેજા હેઠળ ઘાટકોપરમાં એક માતૃ સમાજ નામની સંસ્થાની સ્થાપના થઈ અને એમાં બહેનોને રોજીરોટી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી એ ઉપરાંત બીજું માતૃ સમાજ સીપી ટેન્ક મુંબઈમાં ખોલવામાં આવ્યું એ પણ મુનિશ્રીની પ્રેરણાથી અને ત્યાં પણ સિત્તેરથી એંસી બહેનોને રોજગારી મળી રહે સોમાનભેર જીવી શકે એવું આયોજન કરવામાં આવ્યું ઉપરાંત વિશ્વાસશીલ્ય પ્રાયોગિક સંઘના નેજા હેઠળ મુનિશ્રીએ ઓગણીસો ને બોતેરમાં મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી એ ચીંચણીના કિનારે જ્યાં મુંબઈની બોર્ડર શરૂ થાય છે એ બોયસરથી દસથી બાર કિલોમીટર ચીંચણી એના દરિયાકિનારે દસ બાર એકરની વાડીમાં મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી આ કેન્દ્રમાં સંત સેવક સમુદ્યમ પરિષદ એની સ્થાપના કરવામાં આવી એના પ્રમુખ ઉછરંગરાય ઢેબર અને આ સંસ્થામાં ભારતભરના વીસ જેટલા અગ્રગણ્ય સંતો આચાર્ય તુલસી શંકરાચાર્ય લઈ અને વીસ જેટલા સંતો એ સંતોએ આમાં પોતાનો સહયોગ આપવાની તૈયારી દર્શાવી અને એ સંતો સાથે કેટલાક સેવકો કે જે સેવકો અને સંતો જે સમાજ વચ્ચેની એક કડીરૂપ બની અને કાર્ય કરે એવી એક સરસ મજાની યોજના સંત સેવક સમુદમ દ્વારા કરવામાં આવી આ ઉપરાંત મહાવીરનગરમાં ચાર વિભાગોની કલ્પના આપી એમાં પહેલો વિભાગ નાચંદ્રજી મહારાજનો વિભાગ કે જેમાં સાધુ સંતોને વયાવચ અને ધાર્મિક શિક્ષણ બીજો વિભાગ મહાત્મા ગાંધીનો વિભાગ જેમાં શ્રમ અને ગાંધી ચિંધ્યા માર્ગે જીવનશૈલીના પ્રયોગો ત્રીજો વિભાગ નહેરુ વિભાગ કે જેમાં રાજકારણની સ્વચ્છતાના પ્રયોગો રાજકારણની આચારસંહિતાના પ્રયોગો અને ચોથો વિભાગ શ્રીમદ રાજચંદ્ર વિભાગ કે જે વિભાગમાં શ્રીમદ રાજચંદ્રનું સાહિત્ય અને ભક્તિ મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચીંચણીમાં આજે પણ વિવિધ પ્રકારની શિબિરો ખેતીવાડી ગૌશાળા જેવા કાર્યોથી ધમધમે છે આ ઉપરાંત સંતબાલજીની હયાતી બાદ સંતબાલજીની સંસ્થાઓના સુચારુ કાર્યને કારણે દર્શક ફાઉન્ડેશન મનુભાઈ પંચોલી પ્રેરિત એક એવોર્ડ મેળવવામાં આવ્યો અને એ એવોર્ડની જે રકમ હતી એ રકમમાં વિશ્વાસલ્ય પ્રાયોગિક સંઘ અને કાંઠા પ્રાયોગિક સંઘે કેટલીક રકમ ઉમેરી અને એક સંતબાલ એવોર્ડ ફાઉન્ડેશનની રચના કરી અને આ એવોર્ડ ફાઉન્ડેશન દર બે વર્ષે નારી જાગૃતિ યુવા જાગૃતિનું કાર્ય કરવાવાળી વ્યક્તિઓ અને ગ્રામ ક્ષેત્રે વિકાસના અને સેવાના કાર્ય કરવાવાળી સંસ્થાને દર પ્રતિ બે વર્ષે એવોર્ડ આપે એનાયત કરવામાં આવે છે સંતબાજીએ વિવિધ વિપુલ સાહિત્યનું સર્જન કર્યું એ સાહિત્ય ઉપર જો આપણે એક દ્રષ્ટિપાત કરીએ તો લગભગ પચાસથી પંચાવન જેટલા ગ્રંથો સંતબાલજીએ સાહિત્ય ક્ષેત્રે આપ્યા છે અને એમાં ખાસ કરીને આગમના ત્રણ ગ્રંથો છે આ ચારાંક સૂત્ર ભગવતી સૂત્ર ઉત્તરાધન સૂત્ર આ ત્રણ સૂત્રોમાં આગમના જૈન ધર્મના ગહન રહસ્યોને ખૂબ જ સરળ રીતે સમજાવ્યા છે અને આ ઉપરાંત દસ વૈકાલિક સૂત્ર ઉત્તરાધન સૂત્રની કેટલીક ગાથાઓ એ સાધક સહચરી નામના નાનકડી પુસ્તિકામાં એ ગાથાઓને પણ સરળ ભાષામાં એટલી સરસ રીતે સમજાવી છે કે એની આજ સુધીમાં આ પુસ્તકની બાર જેટલી આવૃત્તિઓ થઈ સાધક સહચરી એ સંતબાલજીના જીવન બાગનો પ્રાણવાયુ એ રીતે પોંખાય આ બુક ઉપરાંત સંતબાલજીએ લોકાશા ધર્મ ક્રાંતિવીર લોકાશા ઉપર જૈન પ્રકાશમાં એક લેખમાળ આપી એ સમયની અંદર લોકાશા વિશે લખવું એટલે એક મોટું જોખમ સમાજમાં એના કેવા પ્રત્યાઘાતો પડશે એનો ડર રાખ્યા વિના નિડરતાથી સંતબાલજીએ ચૈત્યવાદનો વિકાર અને આરંભ સમારંભના અરીતેક અતિરેક ઉપર ફોકસ કરીને આ લેખમાળા જ લખી એટલું જ માત્ર નહીં પરંતુ એની એક પુસ્તિકા પણ પ્રગટ થઈ ઘણો ઓહાપો થયેલો પરંતુ નિડરતાથી સ્પષ્ટ રીતે કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના તટસ્થતાથી એમણે આ વસ્તુ સમજાવી એટલે આ પુસ્તક પણ ખૂબ લોકપ્રિય રીતે પ્રકાશ પામ્યું ઉપરાંત એ સમયમાં જૈન ધર્મની દિવારદાંડી રૂપે આ પુસ્તક પહોંખાવ્યું સંતબાલજી એ ગીતા ઉપર ખૂબ જ ગહન અધ્યયન કર્યું અને ગીતા જૈન દ્રષ્ટિએ ગીતા દર્શન નામના બે ગ્રંથો આપ્યા અને એ ગ્રંથોના નીચોડમાં એમણે એમ કહ્યું કે જો હું આચારાંગને પિતા ગણું તો ગીતા એ મારી માતા છે અને આ બંનેના સહયોગથી જન્મતી સંસ્કૃતિ વિશ્વવ્યાપી સંસ્કૃતિ બની શકે એટલે આમ મુનિશ્રી સંતબાલજી ગીતાને એક જૈન ધર્મના ભાગરૂપે જ સ્વીકારતા ધર્માનુબંધી દર્શન એકથી દસ ભાગમાં જે માટુંગાની શિબિરમાં એમણે જે પ્રવચનો આપેલા ચાતુર્માસમાં એનો પૂરેપૂરો નીચોડ આવે છે અભિનવ રામાયણ અને અભિનવ મહાભારત આ બંને ગ્રંથો વિશે પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈ લખે છે કે મુનિશ્રીએ આ ગ્રંથોમાં વિશ્વબંધુત્વના એક વિરાટ આકાશનું આપણને દર્શન કરાવ્યું છે એટલું જ નહીં પણ આ ગ્રંથોમાં જે પ્રસંગો અને પાત્ર લેખન થયું છે તેનું જૈન સિદ્ધાંતો સાથે સંસ્પર્શ થયો છે અને ઉપરાંત અહીંયા આ ગ્રંથોની વિચારણામાં ગાંધી વિચારનો અનુબંધ દૃશ્યમાન થાય છે આ ઉપરાંત મુનિ સંતબાલજીએ ગૃહસ્થ ધર્મ ઉપર એક આદર્શ ગ્રહસ્થાશ્રમ નામના પુસ્તિકામાં પારિવારિક સંબંધો પરિવારમાં સામંજસ્ય કેમ જળવાય રહે અને પરિવારની વ્યક્તિઓના સાસુ વહુ પતિ પત્ની ભાઈઓ ભાઈ બહેન કે ભાઈઓ ભાઈઓ વચ્ચે સામંજસ્ય કેમ જળવાય એના મનોવૈજ્ઞાનિક સૂક્ષ્મ વિશ્લેષણ કરી અને આપણને એક અદ્ભુત ગ્રંથ કે જે સાચો જીવનલક્ષી અને કઈ રીતે આદર્શ ગ્રહસ્થાસ જીવી શકાય એની પ્રેરણા આપતો આ ગ્રંથ છે અને આમાં તો કેટલાય સંતબાજીએ ગ્રંથોનું સર્જન કર્યું એમને એમના ગુરુ કવિવર્ય નાનચંદ્રજી મહારાજે કેટલાક કાવ્યો લખેલા કવિવર્ય નાનચંદ્રજી મહારાજની છાયામાં એમને પણ કાવ્યોનું સર્જન કર્યું છે ધર્મ ધર્મ સેવ ગાંધીજીએ આશ્રમ ભજનાવલ્લીમાં સાત વારની કવિતાને સ્થાન આપ્યું આ સાત વારની કવિતા એટલે સર્વધર્મ દર્શનનું પ્રતિનિધિત્વ કરતી કવિતા અહીંયા પ્રત્યેક વારે એક એક ધર્મના દેવ અને પ્રવર્તકો એના વિશિષ્ટ ગુણોની સ્તુતિ કરવામાં આવી છે રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ હઝરત મહમદ પૈગંબર અશુધ જથુષ્ટ અને ઈશુ આ સાતે દેવોના સપ્ત ધર્મને એક એક વારે એમની પ્રાર્થના દ્વારા એને સ્તુતિવંદના કરવાનો ઉપક્રમ આ સંતબાલજીની એક પ્રજ્ઞા દૃષ્ટિને આપણને એના કાવ્ય સર્જનના અહીંયા આપણને દર્શન થાય છે માન્યા પોતા સમસહુને પૂર્ણ અહિંસા આચરનારા નારા નમન તપસ્વી મહાવીરને જનસેવાના પાઠ શીખવ્યા મધ્યમ માર્ગ બતાવીને ધર્મ ઉજાણ્યો વંદન કરીએ અને સંતબાજીનો વિશિષ્ટ સાહિત્ય અને આ સાહિત્ય અને એમના જીવન કાર્યને લઈને બે યુનિવર્સિટીઓ એક સાઉથ ગુજરાત યુનિવર્સિટીના એક પ્રોફેસર અને એક ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્યના યુનિવર્સિટીના એક પ્રોફેસર બંનેએ શોધ પ્રબંધ લખીને પીએચડી કર્યું છે આ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટી જૈનોલોજીમાં એક જ્ઞાનદાતાએ આ વિષય સંતબાજીના સાહિત્ય ઉપર એમ ફિલ કરેલું છે આમ એમનું વિશદ્ધ સાહિત્ય કે જે યુનિવર્સિટીમાં એક સુધારાવાદી સંત તરીકે જેને સ્થાન મળ્યું છે તેને ભણાવવામાં આવે છે એવા એક સંતની વિશિષ્ટ પ્રજ્ઞા વિશિષ્ટ સાહિત્ય સર્જનના આપણને અહીંયા દર્શન થાય છે મુનિશ્રી સંતબાલજીના પત્રો અમરતાના આરાધક અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી સંતબાલ પત્ર સુધા ભાગ એક અને બે સંતબાલ પત્ર સરિતા અને સંતબાલ સાધના એમાં સંગ્રહિત થયેલા છે સંતબાલજી એક પત્રમાં લખે છે કે સાધક શિષ્ય કે ભક્તનો આત્મિક વિકાસ કે અધ્યાત્મ વિકાસ એ મારો આનંદ અને પ્રમોદ ભાવ છે જ્યારે એમનું સૂક્ષ્મ પતન પણ મારી આંખનું અશ્રુબિંદુ છે અહીંયા એક ભક્ત કે એક સાધક પ્રત્યે એમની વાત્સલ્ય ભાવના દર્શન થાય છે સંતબાજી એ વિશ્વ વાત્સલ્યના સંદેશવાહક હતા અને વિશ્વની તમામ વ્યક્તિઓ પ્રત્યે એક માતૃભાવ એક વાત્સલ્ય ભાવ એટલે જ ઓમ મૈયા શરણમ મમ્મનના એમને જાપ આપેલા સંતબાલજીના પત્રોમાં આવી તો કેટલી વિશિષ્ટ વાતો આપણને એનું દર્શન થાય છે એને આપણને જાણવા મળે છે સંતબાલજીએ શ્રીમદ રાજચંદ્રના સાહિત્યનું વિશદ ચિંતન નિધિ ધ્યાસન અને મનન કરેલું અરવિંદભાઈ અને પુષ્પાબેન સાથેના પત્ર વ્યવહારના બે વોલ્યુમ બે પુસ્તકો કે જેમાં એ પત્રો માત્ર શ્રીમદ્ રાજચંદ્રના જીવન અને સાહિત્યને લગતા જ છે આ ઉપરાંત દુલેરાય માટલિયાએ સંતબાલ સાધના એ ગ્રંથનું સંપાદન કર્યું છે એમાં પણ આ પત્રો સંગ્રહિત થયા છે સંતબાલજી એ એક વિશિષ્ટ વિચારો જે શ્રીમદ્ અને ગાંધીજી વિષય પર જેનું દુલેરાય માટલિયાએ સંકલન કરેલું એ પુસ્તક એમાં ગાંધી વિચાર અને સંતબાલ વિચારના સમન્વયના અદ્ભુત વિચારો સંતબાલજીએ નિરૂપણ કર્યા છે હવે આવા વિચારોથી જ સંતબાલજીના નિજી જીવનમાં પણ વ્યવહાર અને નિશ્ચયનો એક અદ્ભુત સમન્વય જોવા મળે છે જ્યારે રાજકારણની વાત થતી હોય ગુજરાતના નવનિર્માણ આંદોલન પછી અમદાવાદના રાજકારણીઓ જ્યારે ચિંચના સંતબાજી આશ્રમમાં માર્ગદર્શન માટે આવે છે ત્યારે સંતબાજી એમને જે ખૂબ જ વિશિષ્ટ અને માર્મિક સંબોધન કરે છે એમાં રાજ્ય સત્તા ઉપર ધર્મ સત્તાના સર્વપરીતાના દર્શન આપણને થાય છે અહીંયા અને બીજી બાજુ આવા પ્રવચન પછી સંતબાલજી પ્રતિક્રમણ કે સામાયિકના અનુષ્ઠાનોમાં સામાયિક આજીવન હોય પણ પ્રતિક્રમણના અનુષ્ઠાનોમાં એ જોડાઈ જતા હોય છે ત્યારે નિશ્ચય અને વ્યવહારનો આ એક અદ્ભુત સમન્વય આ સંતમાં આપણને એના દર્શન થતા હોય છે સંતબાલજીની કેટલીક જે લાક્ષણિક બાબતો છે એમાં આપણને એ એક એવા પ્રયોગવીર કે જે સાધન શુદ્ધિના પ્રયોગ રૂપે આપણને ઉપસીને દેખાય છે કલકત્તાના એક ચાતુર્માસની અંદર કાલી માતાની બલિ કાલી માતાને ત્યાં પશુની બલી ચડાવવાનો એક રિવાજ છે અને બંગાળના નાના નાના ગામોમાં કેટલી જગ્યાએ આવી એક શ્રદ્ધા છે કે કાલી માતાને પશુ બલી ચડાવવા જ્યારે કલકત્તાના ચાતુર્માસમાં સંતબાજીને આ વાતની ખબર પડી ત્યારે એનું હૃદય દ્રવી ઉઠ્યું એને કીધું કે આપણી તો જીવદયા એ જૈનોની કુળદેવી છે અને આ હિંસાને રોકવી જોઈએ અને માટે એણે તમામ જૈન સંઘો અને જીવદયામાં માનનારા હિન્દુ સંગઠનોના આગેવાનોને એકત્રિત કરી અને વાત કરી કે આપણે એક એવું આંદોલન અને અભિયાન ચલાવવું કે આ પશુબલીનો નિષેધ થાય અને એવો નિર્ણય લેવામાં આવ્યો કે એક લાખ રૂપિયાને ખર્ચે આ આખું આંદોલન એક મહિના સુધી કરવું બીજે દિવસે બે ભાઈઓ આવ્યા અને એમણે કીધું કે મુનિશ્રી એક વેપારી આ પૂરેપૂરા આંદોલનનો ખર્ચ એક લાખ રૂપિયા આપવા તૈયાર છે ત્યારે મુનિશ્રીને પૂછે છે કે એ વેપારીનો મને પરિચય આપો એ શું વેપાર કરે છે ત્યારે એ ભાઈઓ કહે છે કે એને મટન ટેલોનો વેપાર છે અને એ પડોશી દેશોમાં છુપી રીતે માંસની નિર્યાત કરે છે ત્યારે સંતબાલજી કહે છે કે આવું ધન આપણને ખપે નહીં આવું ધન આપણે સ્વીકારી શકીએ નહીં કેમ કે આ ધનમાંથી આપણે કાંઈ પણ કાર્ય કરીએ તો આપણે પણ પાપના ભાગીદાર બનીએ એટલું જ નહીં પણ આપણું કોઈ પણ અભિયાન આવા ધનથી સફળ થઈ શકે નહીં અહીંયા એક સાધન સુધીના વીર રૂપે સંતબાજીના આપણને દર્શન થાય છે મુજબીર રહેમાનની જ્યારે બંગલા દેશની નોહિયાળ ક્રાંતિમાં હત્યા થઈ એ દિવસે સંતબાલજી ઉપવાસ કરે છે અને અંતેવાસીઓ પૂછતા એ જવાબ એ આપે છે કે વિશ્વની માનવતાને લાગેલા આ કલંકને ધોવા એનું પ્રાયશ્ચિત માટે હું ઉપવાસ કરું છું અહીંયા જો ફરીથી પુનઃ વિશ્વ ભાવ એના જીવનમાં અભિપ્રેત છે એની આપણને પ્રતીતિ થાય છે એક અંતેવાસીએ જ્યારે પોસ્ટની ટિકિટ ચોટાડી સામાન્ય રીતે સંસ્થામાં એવો નિયમ છે આશ્રમમાં કે કોઈપણ ટપાલનું વજન કરી અને વજન પ્રમાણેની પોસ્ટલ સ્ટેમ્પ લગાડી અને પછી જ પોસ્ટ ઓફિસમાં મોકલવી પણ આ અંતેવાસીએ બધી જ ટપાલો વજન કર્યા વિના અંદાજે ટિકિટો લગાડી અને પોસ્ટમાં મોકલી સંતબાલજીએ આ વાત જોઈ આ દ્રશ્ય જોયું અને એ દિવસે એને ગોચરીનો ત્યાગ કર્યો બધા અંતેવાસીઓને પૂછે છે કે તમે ગોચરી આહારમાં કેમ ન આવ્યા કેમ કે આજે તો કોઈ આઠમ પાખી કે કોઈ અનુષ્ઠાન કે તિથિનો એવો દિવસ નથી કે તમારે કોઈ અનુષ્ઠાન હોય છતાં આપ કેમ ગોચરી ન કરી જ્યારે આગ્રહપૂર્વક પૂછવામાં આવ્યું ત્યારે એણે એમ કીધું કે આજે મારા કાર્યકરોને અંતેવાસીઓએ એક ભૂલ કરી છે એ ભૂલના પ્રાયશ્ચિત રૂપે મેં ગોચરી નથી લીધી જો તમે પોસ્ટની ટિકિટ અંદાજે લગાડો અને એ પોસ્ટની ટિકિટ વધુ હોય તો તમે સંસ્થાના દાનનો દુરુપયોગ કર્યો એ એક દોષમાં તમે ભાગીદાર બન્યા અને જો એ ટિકિટ ઓછી લાગી હોય તો તમે સરકારની ચોરી કરી એટલે ચોરીનો દેશ એ તમને વ્રત ભંગ થયો અને આને કારણે જ એ પ્રાયશ્ચિત ન કેમ કે મારા અંતેવાસી કે સહકાર્યકર આવું કોઈ કાર્ય કરે તો એનું મારે પ્રાયશ્ચિત કરવું આ જોઈ અને સમગ્ર અંતેવાસીઓ કાર્યકરોને એક જાતની જાગૃતિ આવી અને એને જે જીવનશૈલીમાં નીતિમત્તા શું છે એનો ખ્યાલ આવ્યો એટલે સંતબાલજીની જે પારદર્શક જીવનશૈલીની વાત અહીંયા આપણને પ્રતીત થાય છે સંતબાલજી ગાંધીજીથી એટલા જ પ્રભાવિત હતા એટલે એ પ્રભાવિતતાને કારણે એ પોતાના અગ્રલેખોની અંદર હંમેશા નિડરતાથી સાંપ્રત પ્રવાહોને એ વાંચા આપતા હતા સંતબાલજીના પ્રેરણાથી ત્રણ સામયિકો ચાલુ થયા એ પાક્ષિકોમાં નવા માનવી વિશ્વ વાત્સલ્ય અને દર્શન નવા માનવીમાં પ્રસંગોપાત લેખો અને વિશ્વવાત્સલ્ય અને દર્શનમાં અગ્રલેખની અંદર રાષ્ટ્રની સમાજની શાસનની ધર્મની સાંપ્રત સમસ્યાઓ અને એના સમાધાનને લગતા લેખો નિયમિત રીતે સંતબાલ લખતા હતા અને આ એમનું એક પત્રકારત્વ ક્ષેત્રે એક જૈન પત્રકારત્વ કે વાળી જૈન શું તો કે જૈન દ્રષ્ટિએ પત્રકારત્વમાં હંમેશા અહિંસાને પ્રાધાન્ય હોય જૈનના વ્રતો છે એનો ભંગ ન થાય એ રીતે એક લોક શિક્ષક તરીકે પત્રકારે કાર્ય કરવું જોઈએ એ સંતબાલજીની દૃષ્ટિના અહીંયા આપણને વિશદ રીતે દર્શન થાય છે સંતબાજી ન્યાય સંપન્ન વૈભવના એક કટ્ટર પુરસ્કારવાદી હતા એમને જ્યારે પાસીને ત્યાં નોકરી કરતા હતા ત્યારે એને ખબર પડી કે આ વ્યક્તિને આઝાદીને લગતા રાષ્ટ્રને લગતા પ્રવચનો સાંભળવાની ઈચ્છા છે અને સત્સંગમાં ધાર્મિક જાય છે ત્યારે શેઠે એમ વિચાર કર્યો કે આને હું અવકાશ આપું એટલે આઠ કલાકની ડ્યુટીમાંથી ચાર કલાકની ડ્યુટી કરી નાખી એ સમયે એટલે આજથી લગભગ નેવું વર્ષ પહેલાં એમનો પગાર બસો રૂપિયા અને એ બસો રૂપિયા પગાર એને અકબર જેને એ નેવું પંચાણું વર્ષ પહેલાંના જે બસો રૂપિયા છે એની કેટલી વેલ્યુ હતી એટલો જ પૂરો પગાર આપ્યો ત્યારે સંતબાલજીએ કીધું કે હું આઠ કલાકની ડ્યુટીમાં જે પગાર લેતો હતો એ ચાર કલાકની ડ્યુટીમાં લઈ શકું નહીં અહીંયા ન્યાય સંપન્ન આજીવિકાના એના નાનપણના વિચારો યુવા અવસ્થાના વિચારોની આપણને પ્રતીતિ થાય છે આવી રીતે સંતબાલજીએ સ્વચ્છતા જે ગાંધીજીના જીવનમાં જે સ્વચ્છતા વણાયેલી હતી એ સ્વચ્છતાનું અવતરણ સંતબાલજીએ કેમ કે સ્વચ્છતા અને અહિંસાનો એક અનુબંધ વિચાર એ સંતબાલજીએ જૈન દર્શનના માધ્યમને લોકોને આપ્યો કોલેરા જ્યારે વિરમગામમાં થયો ત્યારે પોતે રાખની જોડીમાં રાખ લઈ અને લોકોના મળ ઉપર રાખ છાંટવા માટે શેરીએ શેરીએ ફરવા માંડ્યા ત્યારે લોકો પણ જોડાય ને એમ થયું કે જૈન સંત લોકોના મળ ઉપર રાખ છાંટે છે આટલી એની જે પ્રતિબદ્ધતા હતી રાષ્ટ્ર પ્રત્યે સમાજ પ્રત્યે જાગૃતતા હતી લોકોમાં એનું પ્રતિબિંબ પડ્યું એકવાર ચીનો વિદ્યાવિહાર અમદાવાદની છાત્રાલયને સ્કૂલ એની મુલાકાત માટે આમંત્રણ આપ્યું એના પ્રિન્સિપાલે સંતબાલજીને સંતબાલજીએ બધું જોયા પછી વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમારા પાયખાના મને બતાવો બહુ આશ્ચર્ય થયું બધાને સાથેના લોકોને મેં આશ્ચર્ય થયું કે પ્રદર્શન હોલ વિજ્ઞાન હોલ લાઇબ્રેરી આ બધું તો ઠીક છે પણ પાયખાના ત્યારે સંતબાલજીએ પાયખાના જોઈ અને સ્વચ્છતા વિશે વાત કરી વિદ્યાર્થીઓમાં આ આવા આવા સૂક્ષ્મ વિચારો એની આપણને જીવનમાં પ્રેરણા મળે છે કે સંતબાલજીએ એનું ચિંતન કેવું હશે એનું જીવન કેવું હશે એને જીવન અને એનો લખાણ બંનેને એક રેખા ઉપર રાખ્યા છે નિશ્ચય એને વ્યવહારને એને સમન્વય કર્યો છે તો આવા આત્મમસ્તિમાં જીવનાર સંત મુનિશ્રી સંતબાલજીને ગાંધીજી એ પ્રરૂપેલા અગિયાર વ્રતોમાં ખૂબ જ શ્રદ્ધા હતી આ અગિયાર વ્રતો ઉપરાંત એ વ્યસન ત્યાગ નિંદા ત્યાગ અને પ્રશંસા ત્યાગ આ ત્રણ ઉમેરીને પોતે આચરણ તો કરવું જ પણ બીજા આચરણ કરે તેઓ પ્રચાર પ્રસાર અને ભાવ પણ રાખતા હતા સત્ય અહિંસા ચોરીને કરવી વણજો તું નવ સંઘરવું બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડેના અભડાવું અભય સ્વદેશી સ્વાર્થ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા એ અગિયાર મહાવ્રત સમજી દઢપણે આચરવા આ અગિયાર વ્રતો આપણા જીવનમાં વણાય એવી શીખ સંતબાલજી સતત એના પ્રવચનોમાં પણ આપતા રહેતા હતા દરેક આશ્રમમાં સાંજની પ્રાર્થના પછી મુનિશ્રીએ પ્રવૃત્તિલા કેટલાક સૂત્રો બોલવામાં આવતા હતા હવે મારે આપણે એક ખાસ વાત એ કરવાની છે કે પંચ્યાસી વર્ષ પહેલાં જે આ સૂત્રો બોલાતા હતા એ સૂત્રોને માર્મિકતા આપ સમજો એ સૂત્રોમાં દસથી પંદર સૂત્રો બોલાતા હતા એમાંથી બે ત્રણ સૂત્રોની હું વાત આપને કરું એમાં એક સૂત્ર એ રીતે બોલાતું હતું કે ભારત સરકારને ગૌવંશ હત્યા સંબંધી કાનૂન બનાવવાની પ્રેરણાને બળ આપો કાશ્મીરના પ્રશ્નમાં પાકિસ્તાનનો સહયોગ મળે તેવી પાકિસ્તાનના નેતાઓને સદબુદ્ધિ આપો સમગ્ર જગત ભારત વર્ષ જ નહીં પણ સમગ્ર જગત આતંકવાદ અને શોષણથી મુક્ત થાય તેવી આપણે પ્રાર્થના કરીએ હવે આજે પંચ્યાસી નેવું વર્ષ પહેલાં પ્રરૂપેલા આ સૂત્રો આજના સાંપ્રત સમયમાં પણ કેટલા ઉપયોગી છે તે જોતાં આપણને એમનું વિઝન મુનિશ્રીની દીર્ઘદૃષ્ટિના આપણને દર્શનથી આવેલા રહેતા નથી ઓગણીસો બ્યાસીના ગુડી પડવાના દિવસે છવ્વીસ ત્રણને દિવસે એનું દેહાવસાન થયું મુંબઈ ખાતે અને ત્યારે મુંબઈ ઘાટકો પર મોટા ઉપાસની અંદર મોરારજી દેસાઈ એના અધ્યક્ષસ્થાને એની શ્રદ્ધાંજલિ ગુણાનવાદ સભા રાખવામાં આવી અને એમાં કેટલાય જૈન અને જૈનેતર આગેવાનોએ એને વિશુદ્ધ શ્રદ્ધાંજલિ આપી ત્યાર પછી એમના દેહને ચીચણ મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં દરિયા કિનારે લાવવામાં આવ્યો અને ત્યાં તેમના અંતે અંતિમ સંસ્કાર વખતે ચાર બહેનોએ ચાર બ્રહ્મચારિણી બહેનો કે જેણે પાલખીને કાંધ આપી અહીંયા જો એક ઓમ મૈયાના આરાધક વાત્સલ્યના આરાધક જેણે ઓમ મૈયા શરણમ મમ્મનનો મંત્ર આપ્યો છે એવા એક સંત કે જેના અંતિમ ક્ષણે પણ ચાર બ્રહ્મચારીની ને એની પાલખી ઉપાડવાનો જે અવસર મળે છે એ રીતે પણ એક નારીની પ્રતિષ્ઠા અહીંયા થઈ રહી છે તો ખરેખર સંતબાજીના આ જીવનના જે તબક્કાઓનું આપણે વિશ્લેષણ કર્યું એના જે આત્મગુણો એમાંથી આપણને કાંઈક એમાં અવતરણ થાય તો જ ખરેખર આજે એકસો અઢારમાં જન્મદિવસે આપણે એને વિશેષ શ્રદ્ધાંજલિ આપી કહેવાય વિશેષ ગુણાનુવાદ આપ્યો કહેવાય સંતબાલજીની આ સંસ્થાઓ જે કેટલીક છે એ સંસ્થાઓ સાથે હું વર્ષોથી જોડાયેલો છું એટલે મને આજે પૂજ્ય મુનિશ્રીના ગુણાનુવાદ કરવાનો અવસર મળ્યો એ મારે માટે અભાગ્ય છે સંતબાલજીની જે વિવિધ સંસ્થાઓ ચાલી રહી છે તેમાં સૌથી સર્વપ્રથમ રાણપુરની ખાદી ઉન્નિ ઉદ્યોગ સંસ્થાનું સંચાલન ગોવિંદભાઈ ગોવિંદભાઈ ડાભી કરી રહ્યા છે અને વિશ્વાસ છે પ્રાયોગિક સંઘ મુંબઈ એનું મુખ્ય સંચાલન શ્રી મગનલાલ હરિલાલ દોશી રામજીભાઈ શાહ ચંદ્રવદનભાઈ શાહ અનિલભાઈ પારેખ મહેન્દ્રભાઈ ટીંબડીયા યોગેશભાઈ બાવીસી અને પ્રકાશભાઈ શાહ ગંગારામભાઈ ઓઝા વગેરે કરી રહ્યા છે આ ઉપરાંત ભાલનર કાંઠા પ્રાયોગિક સંઘ કુંદી એ આશ્રમનું સંચાલન દાજીભાઈ ડાભી કરી રહ્યા છે આ બધા ટ્રસ્ટીઓ ખૂબ જ સુંદર રીતે અત્યારે પણ મુનિષ સંતબાજીના વિચારો પ્રમાણે સંસ્થાઓનું સુચારુ રીતે સંચાલન કરી રહ્યા છે જય જયરેન્દ્ર આદરણીય શ્રી ગુણવંતભાઈ બરવાળિયા પાસેથી આપણને મુનિશ્રી સંતબાલજીના અનેક જીવન પ્રસંગો અને એમના પ્રદાન વિશે બહુ સુંદર માહિતી જાણવા મળી એક ક્રાંતિકારી સંત કે જેમણે સામાજિક પરિવર્તનમાં બહુ મોટો ફાળો આપ્યો કારણ કે એ સમયનો જે સમાજ હતો એમાં આવું ધાર્મિક અને સામાજિક પરિવર્તન કરવું અત્યંત મુશ્કેલ હતું અને કેવા સંજોગોમાં એમણે આ પરિવર્તન કર્યું એની બહુ સુંદર રજૂઆત આપણને શ્રી ગુણવંતભાઈએ કરી એ બદલ હું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ વતી એમનો આભાર માનું છું